સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે યોગ કર્યા. સાંસદ મુકેશ દલાલે પણ યોગ કર્યા. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મહત્વનું છે કે ગત વર્ષે સુરતમાં એક અનોખો રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો અને આ વખતે પણ સુરતી વાસીઓ કે જેમણે અલગ અલગ જગ્યા ઉપર યોગ કર્યા ત્યારે સાંસદ સી આર પાટીલ તેમણે પણ યોગ કર્યા. તેમની સાથે સાંસદ મુકેશ દલાલ પણ હાજર હતા. મોટી સંખ્યામાં લોકો યોગ કરવા માટે જોડાયા. દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે જેને લઈને ઉજવણી કરવામાં આવી, ક્યાં કેવા સમારોહનું આયોજન થયું, કેવી ઉજવણી કરવામાં આવી તેની તસવીરો આપને દર્શાવી રહ્યા છે કે જ્યાં સુરતના આ દ્રશ્યો છે. જળશક્તિ મંત્રી અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જેમણે યોગ કર્યા, તેમની સાથે મુકેશ દલાલ પણ હાજર હતા. મોટી સંખ્યામાં પણ લોકો જોડાયા હતા. આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. યોગ એ માત્ર એક દિવસ નહીં, પરંતુ યોગ દિવસ એના માટે હોય છે કે જેમાં આખું વર્ષ આપ યોગ કરવાનો પ્રણ લો અને તેની સાથે દુનિયાભરમાં તે પહોંચે. પ્રધાનમંત્રીની આ નેમ કે જે 10 વર્ષ પહેલાં તેમણે પાયો નાખ્યો હતો અને દર વર્ષે અલગ અલગ થીમ ઉપર આયોજન કરવામાં આવે છે. ગત 9 વર્ષમાં જેટલી પણ ઉજવણી થઈ તેમાં 7 ઉજવણીમાં અલગ અલગ થીમ રાખવામાં આવી હતી અને કોરોનાને લઈને 2 ઉજવણી વર્ચ્યુઅલ કરવામાં આવી હતી. સ્વ અને સમાજ સાથેનો યોગ આ થીમ ઉપર આજે વિશ્વ યોગ દિવસ ભારતભરમાં મનાવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમણે શ્રીનગરમાં યોગા કર્યો, 10મા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જમ્મુ કાશ્મીરના કાર્યક્રમને જોડીને આખા દેશમાં અને વિશ્વમાં પણ અનેક દેશોમાં પ્રસારિત કરવામાં આવ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં આજે 50-60 લાખ લોકો આ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાયા હતા. એ અભૂતપૂર્વ કહી શકાય એ પ્રકારનો માહોલ આજે આપણને ત્યાં જોવા મળ્યો હતો. યોગ એ આપણી સંસ્કૃતિ છે, યોગ એ આપણું જીવન પણ છે. કોઈ પણ પ્રકારની દવા વગર, કોઈ પણ પ્રકારની ગોળીઓ કે સારવાર લીધા વગર યોગ દ્વારા અસાધ્ય રોગોને પણ સારા કરવાનો વિક્રમ કે વ્યવસ્થા એ આ યોગની તાકાત છે. અને એટલા જ માટે આપણી આ સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર થાય, જે આપણા દેશમાં પણ આ સંસ્કૃતિ ભૂલાતી જતી હતી, એના ઉપરનો વિશ્વાસ ઓછો થતો હતો. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 176 જેટલા દેશોને આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નક્કી કરવામાં અને એમાં જોડાવા માટે સંમત કર્યા, એ પણ એક રેકોર્ડ છે કે જેના કારણે અનેક દેશો, 176 દેશો અને પછી પણ બીજા દેશો જોડાયા. આવા અનેક દેશોમાં યોગ દિવસને દિવસે પણ અને રોજના જીવનમાં પણ, એના અભ્યાસમાં પણ, એના રોજિંદા જીવનમાં પણ આ યોગને સમાવવામાં આવ્યો છે. અને એટલા જ માટે અનેક યોગ ગુરુઓને જે એમની લોકપ્રિયતા આપણે જોઈએ છે એ પણ આ યોગને કારણે મળતી સફળતાને કારણે જોવા મળે છે. અને આ સફળતા, આ યોગની સિદ્ધિઓ, આ યોગની તાકાતનું સંપૂર્ણ પ્રદર્શન આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આખા વિશ્વમાં કરીને આ યોગને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવીને એમણે ખૂબ મોટું કામ આ વિશ્વ માટે પણ કર્યું છે, આપણા દેશ માટે પણ કર્યું છે. આપણે એમને અભિનંદન આપીએ અને આ યોગ દિવસ નિમિત્તે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આપ સૌના નામ માધ્યમથી હું સર્વેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ધન્યવાદ. તો સીધી તસવીરો આપને દર્શાવી રહ્યા છે કે જ્યાં શ્રીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જ્યાં
વરસાદ આવતાની સાથે એક હોલમાં તેમણે ઉજવણી કરવી પડી. 7000 લોકોથી વધુ લોકો, આમ તો કુલ 60000 લોકો કે જે આ કાર્યક્રમમાં જોડાયા હતા, પરંતુ હોલમાં માત્ર ખૂબ ઓછા લોકો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ યોગ દિવસ પર યોગા કરી રહ્યા છે એ પહેલાં તેમણે સંબોધન કર્યું અને તેમણે કહ્યું કે યોગ એ માત્ર વિદ્યા નહીં વિજ્ઞાન છે અને તેની જ વાત લોકો સમક્ષ મૂકતા તેમણે કહ્યું છે કે આજે દુનિયાભરના નેતાઓ યોગોની વાતો કરે છે. વરસાદને કારણે દાલ સરોવરની જગ્યાએ એક હોલમાં ઉજવણી કરવી પડી રહી છે. તેમણે કહ્યું કે 60000થી વધુ લોકો જ્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે આ પોતાનામાં જ એક મોટી બાબત છે. જમ્મુ કાશ્મીરના તમામ લોકોનો પણ તેમણે આભાર માન્યો હતો. તો 10મો આ આંતરરાષ્ટ્રીય યોગ સમારોહ કે જેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યાર સુધી અલગ અલગ થીમ ઉપર તેઓ વિશ્વ યોગ દિવસ મનાવતા આવ્યા છે અને ભારતભરમાં પ્રધાનમંત્રી જે થીમ આપે છે તેના ઉપર ખૂબ સુંદર રીતે ઉજવણી કરવામાં આવે છે. સ્વ અને સમાજ માટે યોગ આ વખતની આ થીમ છે કે જેને લઈને અલગ અલગ રંગો ભારતભરમાં જોવા મળ્યા છે. વર્ષ 2014 કે જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ 21 જૂન કે જેને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કર્યો તેનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે. ભારતમાં યોગની શરૂઆત વેદો અને પુરાણોના સમયથી છે, ઋષિમુનિઓના સમયથી છે એ સમજાવતા પહેલાં 3 વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ વિદેશના ડેલિગેટ્સ હોય, રાજસ્થાનનું પોખરણ હોય કે પછી કોઈ પણ જગ્યા, તમામ જગ્યાઓ પર તેમણે યોગ કર્યા અને તે બાદ લોકોને એ મહત્વ સમજાવ્યું. આજે ભારત જ નહીં સમગ્ર વિશ્વ આ યોગ દિવસને મનાવી રહ્યું છે. હંમેશાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ માટે પોતાના સંબોધનમાં એક વાત ચોક્કસ કરી છે. આ વર્ષે પણ તેમના સંબોધનમાં તેનો ઉલ્લેખ જોવા મળ્યો કે પોતાના શારીરિક સુખ માટે, સારી રીતે કામ કરવા માટે, નિરોગી રહેવા માટે યોગ કેટલો જરૂરી છે તેનું મહત્વ તેઓ દર વર્ષે સમજાવે છે.